તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લઈએ સ્વાધ્યાય 15.1 માં દાખલો નંબર 23 એ દાખલાની અંદર એવું કહે છે કે હનીફ નામનો એક વ્યક્તિ છે અને એ વ્યક્તિ એક સિક્કાને 3 વખત ઉછાળે છે હનીફ કરીને વ્યક્તિ છે સિક્કાને કેટલી વાર 3 વાર એટલે તરત આપના દિમાગમાં આવશે કે સિક્કો 3 વાર ઉછળે તો આપણે આગળના વિડિયોમાં પણ કીધું છે તે પ્રમાણે કે ભાઈ મળતા કુલ પરિણામની સંખ્યા 8 થાય કેવી રીતે જોઈ લઈએ અહીં હનીફ સિક્કાને 3 વાર ઉછાળે છે બરાબર છે માટે મળતા કુલ પરિણામની સંખ્યા સિક્કો ઉછળે સિક્કાને બાજુ 2 3 વાર ઉછાળવાનો એટલે 2 ની ઉપર 3 ઘાત 2 ને 3 ઘાત કરો જવાબ આવશે 8 8 પરિણામ મળશે એટલે આપણે આ દાખલામાં જે કોઈ પણ પ્રશ્ન પૂછશે જે કોઈ પણ પ્રશ્ન પૂછશે એના જવાબના છેદમાં આપણે 8 લખીશું બરાબર છે હવે આગળ વધીએ 8 પરિણામ કયા મળે એ પણ તમને લખતા સમજાવ્યું છે મળતા પરિણામો 8 સિક્કો ઉછળશે એટલે કાં તો છાપ 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 કાં તો એચ એચ ટી છાપ છાપ કાં તો એચ ટી એચ ટી એચ એચ ટી 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 એચ ટી એચ ટી અથવા તો એચ ટી ટી અહીં આપણે એચ એટલે કે હેડ એટલે કે છાપ લઈએ છીએ ટી એટલે કે ટેલ એટલે કે કાંટો લઈએ છીએ બરાબર છે આપણને આ ખબર છે હવે રકમમાં આગળ વધીએ તો એવું કહે છે કે આ હનીફ જે સિક્કાને 3 વાર ઉછાળે છે ને હવે એમાં ખાસ સાંભળજો શું થાય જો એમાં 3 વાર છાપ મતલબ કે સિક્કો ઉછાળ્યો 3 વખત અને 3 એ 3 વખત છાપ મળે અથવા તો 3 વાર કાંટો મળે 3 એ 3 વાર કાંટો મળે તો હનીફ જીતે મતલબ કે શરત એવી લાગી છે હનીફની કે સિક્કાને હું 3 વાર ઉછાળું અગર 3 એ 3 વખત છાપ મળે તો હનીફ જીતો અથવા તો 3 એ 3 વખત કાંટો મળે તો એ હનીફ જીતો અગર આમાંથી કોઈ પણ પરિસ્થિતિ નથી થતી તો સમજી લો કે હનીફ હારી ગયો મતલબ કે 3 વાર છાપ કે 3 વાર કાટ નહીં થઈ 3 વાર સિક્કાનો થયો 3 3 વખત કાટ નહીં મળી 3 3 વખત છાપ નહીં મળી તો હનીફ હારી ગયો આવી એક શરત છે બરાબર છે તો આ ઘટના પરથી મને સવાલ એવો પૂછ્યો છે કે હનીફ રમત હારી જાય એની સંભાવના શોધો તો પહેલા આપણે જરા ઊંધું વિચારે કે હનીફ જીતે ક્યારે તો તમે કહેશો કે આ 8 પરિણામ છે એમાંથી હનીફ જે હનીફ છે ને એની જીત આ પરિણામમાં છુપાયેલી છે બરાબર 3 3 વખત છાપ મળશે હનીફ જીતશે બીજા કોઈ પરિણામમાં હનીફની જીત છે હનીફની જીત તો અમે આપણે કહીશું કે હા છે આ પરિણામમાં 3 વખત છાપ અથવા 3 વખત કાટ આમાં હનીફની જીત છે ટોટલ 8 પરિણામમાંથી 2 પરિણામમાં હનીફની જીત છે પણ પ્રશ્ન એમ છે કે હનીફ હારશે ક્યારે તો મતલબ કે 2 પરિણામમાં જીત હોય તો બીજા 6 જે પરિણામ આપણને દેખાય છે એમાંથી કોઈ પરિણામ મળ્યું તો હનીફ હારી ગયો બરાબર ને મતલબ કે હનીફ હારે એવા સાનુકૂળ પરિણામો આ દાખલામાં 6 છે બરાબર ને કયા કયા 6 આ જે દેખાય છે તે લક્ષ્મણા પણ છે હવે આને લખીએ કેવી રીતે જે તારા જોઈ લો કે ભાઈ હનીફ રમત હારે ક્યારે હારશે ભાઈ હનીફ રમત ત્યારે જ હારશે જ્યારે પરિણામ આપણને એચ એચ ટી અથવા તો એચ ટી એચ અથવા તો ટી ડબલ એચ અથવા તો ટી ટી એચ અથવા તો ટી એચ ટી અથવા તો એચ ડબલ ટી મળે આમાં તો એની જીત છે મતલબ કે આપના આ સાનુકૂળ પરિણામોની સંખ્યા 6 થાય એટલે આપણે અંશમાં લખીશું 6 હવે ઉડી શકે એમ છે તો ઉડાવી દઈએ ચલો 2 વડે ઉડશે 42 6 2 6 8 તો આ મારો આ દાખલાનો ફાઇનલ જવાબ આ સાથે દાખલો અહીં પૂરો થાય આગળ વધીએ 23 માં દાખલો પતે છે હવે આપણે 24 માં દાખલો લઈએ જેમાં એકવાર ફરીથી જે આપણે આગળના દાખલામાં જોયા હતા એવી રીતે બે પાસા ઉછાળવાના છે કોઈ એક વિદ્યાર્થી છે કોઈ વ્યક્તિ છે પ્રયોગ કરી રહ્યો છે બે પાસા ઉછાળવાના હવે આપણે દિમાગમાં તરત ક્લિયર થશે કે ભાઈ બે પાસા ઉછળી રહ્યા છે એટલે કે 36 પરિણામ મળવાના 36 પરિણામ મળશે કુલ મતલબ કે આ દાખલામાં જે પેપર મને પ્રશ્ન પૂછશે એ પ્રશ્નના જવાબમાં સંભાવનાઓના જવાબમાં આપણે છેદમાં 36 કન્ફર્મ છેદમાં કુલ પરિણામની સંખ્યા આવે એટલા માટે હવે અંશમાં શું આવે સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ ઘટના શું છે એ જોઈએ ઘટના આપી છે કે બે પાસાને આપણે ઉછાળ્યા
एक પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળવો જોઈએ નહીં મતલબ કે પાસાઓ સારો બે પાસા તો બંને પાસા ઉપર પાંચ બેમાંથી કોઈ નહીં પર પણ હે પાંચ આવવા જોઈએ નહીં હવે આપણે પાસે 36 પરિણામ છે 36 માંથી એવા કયા પરિણામો છે કે જેમાં પાંચ નથી આવતા એ આપણે જરા જોઈએ ચલો 36 પરિણામો કયા એ તમારી નજરની સમક્ષ તમને અહીં દેખાશે જો સવાલ છે કે બેમાંથી કોઈ પણ પાસા ઉપર પાંચ નહીં હોવો જોઈએ ચલો તો બોલો આ પરિણામ આપણે લઈશું તો આપણે કહેશું કે હા આ લેવાય બરાબર ને પાંચ નથી જેમાં પાંચ નથી એ પરિણામ આપણે લેવાનું ચલો તો આ પણ આવશે આ પરિણામ પણ આવશે આ પણ આવશે આ આ નહીં આવે કારણ કે આમાં બેમાંથી એક પાસા ઉપર પાંચ પડેલો છે એટલે આ નહીં આવે તો આને આપણે લઈશું બરાબર છે ચલો પહેલી લાઈન માંથી કેટલા પરિણામ આપણે લીધા 1 2 3 4 5 5 સાનુકૂળ પરિણામ આપણને મળ્યા હા વિદ્યાર્થીઓ પણ અગાઉ જો આપણે 36 પરિણામ છે બધાને જોવાના છે તો બોલો આમાં 5 નથી લઈ લો આ પણ લઈ લઈએ આ પણ લઈ લઈએ આ પણ લઈ લઈએ આ નહીં આવે આ લઈ શકાય આ લઈ શકાય આ લઈ શકાય આ બધા લઈ શકાય આ નહીં આવે બરાબર ને તમે સમજી શકતા છો વિદ્યાર્થી મિત્રો કે પાસા ઉપર બે પાસામાંથી કોઈ એકની ઉપર પણ પાંચ આવે એવું પરિણામ આપણે સિલેક્ટ કરવાનું નથી એ આપણો સાનુકૂળ પરિણામ નથી આગળ વધીએ તો આ બધા જ પરિણામો આવશે આ નહીં આવે તમે જોઈ શકતા હશો પાંચ નથી ચલો આ આખી લાઈન નહીં આવશે ને કારણ કે આમાં તો બધામાં પાંચ છે જુઓ પાસા આપણે પાંચ નથી લેવાના તો પછી રિચર લાઈનમાં આ આવશે આ આવશે આ બધા જ આવશે આ નહીં આવે કારણ કે આમાં એક પાસા ઉપર પાંચ છે આ આવશે તો જુઓ ટોટલ કેટલા પરિણામ આપણે લીધા પહેલી લાઈનમાં પાંચ બીજી લાઈનમાં પાંચ ત્રીજી લાઈનમાં પાંચ ચોથી લાઈનમાં પાંચ આ આખી લાઈન જ નથી પાંચમી લાઈન એટલે કે છેલ્લી લાઈન જે છે એમાં પણ પાંચ બરાબર ને તો પાંચ આખી લાઈન મળીને પાંચ ને પાંચ દસ ને બીજા પાંચ પંદર ને 5 20 ને 5 25 તો આપણા સાનુકૂળ પરિણામો 25 થાય છે બે પાસા ફરકાવ તો સાનુકૂળ પરિણામો 25 છે કે જેમાં પૃષ્ઠની ઉપર બે માંથી કોઈ એક પૃષ્ઠની ઉપર પણ મને 5 નહીં મળે તો શું લખેશો કે ભાઈ અહીં 25 પરિણામો તમે આપણે હમણાં જ ગણ્યા કે ભાઈ 25 પરિણામો એવા મળે છે કે જેમાં એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળશે નહીં જેથી સાનુકૂળ પરિણામની સંખ્યા 25 થાય મતલબ કે આપણે અંશમાં લખીશું 25 હવે આ ઉડી શકે એમ નથી એટલે એને આપણે એમ જ રહેવા દઈએ બરાબર છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ 24 માં દાખલાનો પહેલો પ્રશ્ન પૂછે છે પહેલો સવાલ પૂછે છે હવે આમાં બીજો પણ એક સવાલ છે અને સવાલ એવો છે કે હવે ઓછામાં ઓછી એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે મતલબ તમે સમજી શકતા હશો કે આની પૂરક ઘટના થઈ આમાં કીધું 5 નહીં હોવા જોઈએ આમાં કીધું કે 5 આવવા જોઈએ મતલબ કે પૂરક ઘટના થઈ એટલે આને અગર હું ઘટના એ નામ આપીશ તો આને હું ઘટના નામ આપીશ એ બાર હવે તમે આ દાખલાનો જવાબ આમ પણ લાવી શકશો કે ભાઈ 36 માંથી 25 પરિણામ એવા છે કે જેમાં 5 નથી આવતા તો 36 માંથી 25 બાદ કરો એટલે આપને 11 છે બરાબર છે 11 પરિણામ એવા છે તમે જોઈ શકતા હશો આ રહ્યા આ 11 પરિણામ એવા છે કે જેમાં આપણને 5 મળે તો આપનો જવાબ આવશે 11 ના છેદમાં 36 પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે થિયરી ભણ્યા હતા ત્યારે મેં તમને એક વસ્તુ સમજાવી હતી કે કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય છે મતલબ આ સૂત્ર સમજાવો યાદ કરો તો આપણે આ દાખલાનો જવાબ આ સૂત્ર પરથી પણ લાવી શકીએ ખરા આપનો જવાબ 11/36 સૂત્રની મદદથી પણ આવશે તો હા આવશે બરાબર છે તો ચલો એક કામ કરીએ જો આપણે ડાયરેક્ટ પણ 11/36 જે વિચારો તે પ્રમાણે પણ જઈ શકીએ છીએ આ સૂત્ર પ્રમાણે પણ જઈ શકીએ છીએ અત્યારે આપણે આ સૂત્ર પ્રમાણે દાખલાને આગળ વધારીએ ચાલો કે ભાઈ ઘટના થાય અને ઘટના એ નહીં થાય એટલે સંભાવનાનો સરવાળો 1 હવે આમાં મારે સંભાવના શોધવી છે પૂરક ઘટનાની એટલે આપણે કરતા બનાવીએ p ઓફ a પ્લસ માં છે સામે જાય તો માઇનસ થાય બરાબર છે ચલો p ઓફ a બાર એમ ના એમ એક એમ તો એમ માઇનસ p ઓફ a ની કિંમત છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 25 ના છેદમાં 36 અંશ છે લસાઅ લેવો પડશે કારણ કે બાદબાકી ડાયરેક્ટ નહીં થાય
ચલો છેદમાં કશું નથી તો 1 લખી દઈએ લસા આવશે 36 એટલે આને 36 થી ગુણવું પડશે આને 1 વડે ગુણવું પડશે ચલો ગુણાકાર કરીએ તો 36 એકા 36 ઓછા 25 એકા 25 છેદમાં લસા આવશે 36 ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીં મને ફાઇનલ જવાબ મળશે કે પૂરક ઘટનાની સંભાવના બરાબર જો કાઢે જો ને 36 માંથી 25 બાદ કરો બરાબર ને જવાબ આવશે 11 છેદમાં 36 તો અહીં આપણો આ 24 માં દાખલો પૂરો થાય છે આગળ વધીએ 25 માં દાખલો લઈએ 25 માં દાખલો એટલે આપણો આ સ્વાધ્યાય 15.1 નો છેલ્લો દાખલો છે બરાબર છે એમાં એવો પ્રશ્ન છે એનો મથાળો એવો છે કે નીચે કઈ દલીલ આપેલ છે હવે એ દલીલ આપણે આપણી રીતે ચેક કરવાની છે કે ભાઈ આ દલીલ જે કઈ કરી છે આ લોકોએ રકમમાં એ દલીલો સાચી છે કે ખોટી છે બરાબર છે તો આપણે સૌથી પહેલા એમાં પહેલી રકમ વાંચીએ તો પહેલી રકમ એમ છે કે બે સિક્કાને ઉછાળતા જો દલીલ પહેલા આપણે જોઈ લઈએ પછી સાચી છે કે ખોટી છે એની આપણે ચર્ચા કરીએ દલીલ એવી છે કે બે સિક્કાને ઉછાળતા ટોટલ આપણી પાસે ત્રણ ઘટનાઓ મળે હા ત્રણ ઘટનાઓ મળે આ વાત સાચી છે કેવી રીતે હું સમજાવું છું રકમ આગળ વધતા જો ત્રણ ઘટનાઓ મળે એવું કહે છે બે સિક્કાને ઉછાળીએ તો ત્રણ ઘટનાઓ મળે રકમ આગળ વધે છે અને જે મને ત્રણ ઘટના મળે ને પ્રશ્ન એમ છે કે ત્રણે ત્રણ ઘટનાની સંભાવના એકના છેદમાં ત્રણ થાય આવી દલીલ છે આ દલીલ સાચી કે ખોટી એ આપણે નક્કી કરીએ ચાલો પહેલું તો આપણા દિમાગમાં આવશે કે સર સિક્કો ઉછાળતા ચાર ઘટનાઓ નહીં મળે મેં શું સમજાવ્યું છે તમને બે સિક્કાને ઉછાળતા ચાર પરિણામ મળે બરાબર છે કયા ચાર પરિણામ મળે જોઈ લઈએ જો લખવાનું કેવી રીતે જોતા રહેજો ભાઈ પહેલું તો આપેલ દલીલ સાચી નથી કેમ એનું કારણ સમજાવશો કે અહીં બે સિક્કાને ઉછાળવામાં આવે છે જેથી આપણને ચાર પરિણામ મળે એ તો બધાને ખ્યાલ ચાર પરિણામ મળે કયા કયા ચાર પરિણામ એ પણ આપણે થિયરીમાં જોઈ ગયા છે HH HT TH TT આ ચાર પરિણામ વિદ્યાર્થી મિત્રો આપણને મળે સાચી વાત હવે હું આમાં ઘટનાઓની વાત કરું તો વિદ્યાર્થી મિત્રો ચાર પરિણામમાં ઘટના તો ત્રણ જ બની ને કઈ ત્રણ ઘટના બની જુઓ બે સિક્કા એક સાથે ઉછાળો તો ક્યાં તો બંને પર છાપ મળે પહેલી ઘટના આ બંને પર છાપ મળે ઘટના નંબર બે બંને પર કાટ મળે અને ત્રીજી ઘટના ક્યાં તો એક છાપ મળે અને એક કાટ મળે તમે વિદ્યાર્થી મિત્રો ચેક કરો કે આ બંને પરિણામ જે છે બે આ બંને પરિણામ છે પણ બંને પરિણામ સાથે ઘટના તો એક જ છે ને કાં તો એક છાપ કાં તો એક કાટ મતલબ કે રકમમાં જે લખ્યું છે કે એક સિક્કો ઉછાળવાથી ત્રણ ઘટનાઓ મળે તો દીકરાઓ વિદ્યાર્થી મિત્રો આ વાત સાચી છે પણ રકમમાં મને એવું કહે છે કે આ ત્રણે ત્રણ ઘટનાની સંભાવના એકના છેદમાં ત્રણ થાય એ ચેક કરે ચાલો કે દરેકે દરેક ઘટનાની સંભાવના શું થાય ચાલો જુઓ મળે છે અહીં ઘટના ત્રણ મળી મેં તમને કીધી કઈ ત્રણ ઘટના બે છાપ મળે કાતો બે કાંટો મળે કાતો એક છાપ અને એક કાંટો મળે ઘટના ત્રણ જ હવે ત્રણે ત્રણ ઘટનાની સંભાવના આપણે શોધીએ પહેલા તો જોવો પહેલા તો આપણે જો કેટલા પરિણામ વિદ્યાર્થી મિત્રો મળે છે ચાર પરિણામ મળ્યા બે સિક્કા ઉછાળવાથી પરિણામ ચાર મળ્યા એટલે ભાઈ બે છાપની સંભાવના હું શોધીશ તો છેદમાં જવાબમાં તો ચાર જ આવશે એવી રીતે બે કાંટાની સંભાવના શોધીશ તો પણ છેદમાં ચાર આવશે એવી રીતે એક કાંટ અને એક કાંટાની સંભાવના શોધીશ તો પણ છેદમાં ચાર આવશે છેદમાં કુલ પરિણામની સંખ્યા ચાર ચાલો જુઓ હવે આપણે સાનુકૂળ પરિણામો લઈએ બે છાપ તો તમે જુઓ બે છાપ આ ચાર માંથી કયા પરિણામમાં બે છાપ છે તમે કહેશો એક જ પરિણામમાં એટલે આપણે લખીશું એકના છેદમાં ચાર બે છાપની સંભાવના એકના છેદમાં ચાર એવી રીતે બે કાંટાની સંભાવના તો વિદ્યાર્થી મિત્રો બે કાંટા પણ એક જ વખત દેખાય છે એટલે આપણે લખીશું એકના છેદમાં ચાર બરાબર ના એના બે કાંટા હવે ત્રીજી ઘટના છે એક છાપ અને એક કાંટો તો વિદ્યાર્થી મિત્રો ચાર પરિણામ પૈકી બે પરિણામ એવા છે કે જેમાં એક છાપ અને એક કાંટો છે
બરાબર ને એટલે આપણે આની લખીશું સાનુકૂળ પરિણામોની સંખ્યા 2 ના છેદમાં 4 તમે કહેશો કે ઉડે છે તો ઉડાવી દઈએ જવાબ આવશે મારો ફાઇનલ 1 ના છેદમાં 2 હવે રકમમાં શું કીધું છે કે જે આ 3 ઘટના છે ને તો 3 એ 3 ઘટનાની સંભાવના એવો કહે છે કે 1 ના છેદમાં 3 આવશે તમે જોઈ શકો છો કે 3 એ 3 ઘટનામાંથી કોઈ એક ઘટનાનો જવાબ પણ 1 ના છેદમાં 3 આવતો નથી એટલે આપણે શું લખીશું કે ભાઈ અહીં દરેક ઘટનાની સંભાવના 1 ના છેદમાં 3 નથી એટલે આ જે દલીલ છે એ દલીલ સાચી નથી ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો અર્ધી વાર અર્ધે સુધી રકમની વાત સાચી હતી છેલ્લી વાત ખોટી હતી બે સિક્કા ઉછાળો 3 ઘટના મળે હા મળે પણ પ્રશ્ન એમ છે કે 3 એ 3 ઘટનાની સંભાવના 1 ના છેદમાં 3 થાય તો આપણે કહીશું કે ના એ વાત ખોટી છે કારણ કે મેં ચેક કરી લીધું 1 ના છેદમાં 3 આવતા નથી ઓકે આગળ વધીએ પ્રશ્ન નંબર 25 માં પહેલો દાખલો પૂરો થાય છે હવે આપણે દાખલો નંબર 2 લઈએ જેમાં પણ દલીલ જોઈએ અને દલીલ જોયા પછી ચેક કરીએ કે ભાઈ દલીલ સાચી છે કે ખોટી ઓકે પ્રશ્ન નંબર 2 એમાં રકમમાં એવું લખ્યું છે કે એક સમતોલ પાસાને ઉછાળવાનો છે એક સમતોલ પાસાને ઉછાળવાનો છે પાસાને ઉછાળવાથી શક્ય હોય એવી રીતે આપણને કાં તો અયુગ્મ સંખ્યા મળશે પાસો ફેંકીએ એટલે કાં તો અયુગ્મ સંખ્યા મળશે ક્યાં તો યુગ્મ સંખ્યા મળશે રકમ એવું લખેલું છે તો હું કહીશ કે આ વાત સાચી છે કારણ કે પાસો ઉછાળીશું તો આપણને શું મળે 1 2 3 4 5 ને 6 મતલબ કે આમાંથી અમુક સંખ્યાઓ યુગ્મ છે એટલે બેકી છે અને અમુક સંખ્યાઓ અયુગ્મ છે એટલે એકી છે એટલે વાત સાચી છે આગળ વધીએ દલીલ આગળ વધારે છે આ લોકો કે આમાંથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1 ના છેદમાં 2 છે આગળ રકમ એવું કીધું કે આમાં અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના 1 ના છેદમાં 2 છે તો ચાલો ચેક કરી લઈએ કે અયુગ્મ મળવાની સંભાવના ખરેખર 1 ના છેદમાં 2 છે કે નથી તો એના માટે લખીશું કે ભાઈ અહીં એક પાસાને ઉછાળવામાં આવે તો મળતા 6 પરિણામો 1 2 3 4 5 6 છે આગળ વધીએ હવે આમાંથી આપણને અયુગ્મ સંખ્યા મળે એટલે સંભાવના શોધવાની છે ચલો સંભાવના શોધવાની છે પહેલા આપણે છેદમાં લખેલ કુલ પરિણામની સંખ્યા એક પાસો ઉછરે છેદમાં 6 હવે આપણે કઈ સંખ્યા લેવાની વિદ્યાર્થી મિત્રો અયુગ્મ અયુગ્મ એટલે કે એકી એકી એટલે 1 આવશે એમાં 6 માં 6 સંખ્યાઓ પૈકી આ 1 આવશે 2 નહીં આવે કારણ કે તો બેકી છે 3 આવશે 4 નહીં આવે 5 આવે કેટલી સંખ્યાઓ આવી મિત્રો કેટલા સાનુકૂળ પરિણામો થયા તમે કહેશો કે 3 આ 1 2 3 એટલે આપણે લખીએ 3 તો આ તો ઉડશે 3 વડે કેવી રીતે ઉડશે 3 એકા 3 3 2 6 તો મતલબ વિદ્યાર્થી મિત્રો આ રકમની વાત સાચી આ રકમમાં કરેલ દલીલ સાચી શું હતી એ લોકોની દલીલ કે અયુગ્મ સંખ્યાની સંભાવના 1 ના છેદમાં 2 છે હા તો છે તો માટે આપણે શું લખીશું કે ભાઈ આપેલ દલીલ સાચી છે તો ચાલો મિત્રો હજુ આ પ્રકરણમાં આપણે એક ઉદાહરણ સમજીએ અને પછી આ પ્રકરણને આપણે પૂરો કરીએ હું અત્યારે તમને સમજાવવા જઈ રહ્યો છું ચોપડીનું ઉદાહરણ 11 સમજવાની દ્રષ્ટિએ સારું છે એટલા માટે રકમમાં એવું આપ્યું છે કે એક હેલિકોપ્ટર છે હેલિકોપ્ટર કોઈ પ્રદેશમાંથી ઉડીને કંઈક જઈ રહ્યું હતું ઉપર આકાશ માર્ગે અને એવું કહે છે કે કદાચ હેલિકોપ્ટરમાં થોડી કંઈક ખરાબી સર્જે અને કદાચ હેલિકોપ્ટર તૂટીને પડી ગયું બરાબર છે હવે હેલિકોપ્ટર કયા વિસ્તારમાં ઉડતું હતું એ લંબચોરસ આકારનો વિસ્તાર આપણને રકમની અંદર ફોટા દ્વારા એટલે આકૃતિ દ્વારા દર્શાવેલો છે કે ભાઈ હેલિકોપ્ટર તૂટીને પડ્યું હોય એવો આ એક લંબચોરસ વિસ્તાર છે શક્યતા એવી છે કે આ લંબચોરસ વિસ્તારમાં આ હેલિકોપ્ટર કદાચ તૂટીને પડ્યું હશે એક્ઝેક્ટ ક્યાં પડ્યું એ ખબર નથી પણ કદાચ આ લંબચોરસ વિસ્તારમાં પડ્યું હવે સવાલ એવો છે કે આ લંબચોરસ વિસ્તારમાં આ જગ્યા પર તળાવ પણ છે જો આ જગ્યા પર તળાવ છે તો કદાચ શક્યતા એવી છે કે કદાચ આ હેલિકોપ્ટર આ લંબચોરસ વિસ્તારમાં કદાચ તળાવમાં પણ તૂટીને પડ્યું હોય શકે બરાબર ને આટલો મોટો લંબચોરસ વિસ્તાર છે એવું કઈ જરૂર નથી કે હેલિકોપ્ટર અહીંયા જ પડ્યું હોય તૂટીને આ જગ્યા પર પણ પડી શકે આ જગ્યા પર પણ પડી શકે આ જગ્યા પર પણ પડી શકે પણ મને પ્રશ્ન એવો પૂછ્યો છે કે હેલિકોપ્ટર કદાચ તળાવમાં તૂટીને પડે એની સંભાવના શોધો તો સંભાવના માટે આપણે સૂત્ર યાદ કરીએ તો સૂત્રમાં છે છેદમાં પહેલા છેદની વાત કરીએ
કુલ પરિણામની સંખ્યા કુલ પરિણામ એટલે અહીં હેલિકોપ્ટર તૂટીને પડી શકે બરાબર છે એવો કુલ વિસ્તાર તો ભાઈ કુલ વિસ્તાર તો આ લંબચોરસ છે એવું તમને તો મને પહેલેથી જ કીધું છે કે હેલિકોપ્ટર તૂટીને પડે તો આ વિસ્તારમાં જ પડે છે બરાબર છે તો સૌથી પહેલા આપણે આ વિસ્તાર તમે કહેશો કે લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે એના માટે લંબચોરસનું ક્ષેત્રફળ તો સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસ જે છે એની આપણે લંબાઈ શોધીએ ચાલો આ લંબચોરસની લંબાઈ 9 કિલોમીટર તમે 6 ને વિચારતા વિદ્યાર્થી મિત્રો 6 કિલોમીટર લંબાઈ તો અહીંથી ખાલી આટલાની જ છે જ્યારે જ્યારે આપના લંબચોરસની લંબાઈ 9 કિલોમીટર છે જુઓ ટોટલ લંબાઈ લેવાની 6 નહીં લેશો 9 કિલોમીટર ખ્યાલ આવે છે આગળ વધીએ લંબચોરસની પહોળાઈ લઈએ તો લંબચોરસની પહોળાઈ આટલી લેશો 2 કિલોમીટર આપણે કહેશું નહીં લંબચોરસ તો ટોટલ આટલું પહોળાઈ ધરાવે છે આ પહોળાઈ મતલબ કે આ બાજુ તમે જુઓ 4.5 કિલોમીટર ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો ચાલો તો આપણે શું નક્કી કર્યું આ લંબચોરસ જે પ્રદેશ છે એની લંબાઈ 9 કિલોમીટર એની પહોળાઈ 4.5 કિલોમીટર તો એની પરથી ફટાફટ શોધી કાઢે કે ભાઈ હેલિકોપ્ટર તૂટીને પડી શકે એ કુલ લંબચોરસ વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે લંબચોરસ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 9 ગુણ્યા 4.5 એટલે કે આવશે 40.5 ગુણાકાર કરશો એટલે 40.5 તમને મળશે આગળ વધીએ હવે આ ટોટલ વિસ્તારમાંથી મને પ્રશ્ન એવો છે કે આ મારું હેલિકોપ્ટર કદાચ તળાવમાં પડે એની સંભાવના શું ચાલો હવે જે તળાવ છે ને તો કદાચ તો આપણે તળાવનો પ્રદેશ પણ આકૃતિમાં જોશું તો આપણને દેખાશે કે લંબચોરસ આકારનું તળાવ છે તો એનું પણ તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો એની પણ લંબાઈ અને પહોળાઈ શોધવી પડશે તો ખાસ ધ્યાન આપો સૌથી પહેલા આપણે લંબચોરસ સાથે તળાવ છે એને શું શોધી નાખીએ લંબાઈ ચલો જુઓ આ લંબચોરસ આખું જે છે ને પ્રદેશ એની આખી લંબાઈ 9 કિલોમીટર એમાંથી આટલી લંબાઈ અગર 6 કિલોમીટર હોય ટોટલ 9 કિલોમીટર માંથી આટલી લંબાઈ 6 કિલોમીટર હોય તો આપણે વિદ્યાર્થી મિત્રો આરામથી કહી શકીશું કે આ જે લંબાઈ છે એ 3 કિલોમીટર થવાની કેવી રીતે ખબર પડશે આપણને આપણને ખબર પડશે કે ટોટલ જે 9 કિલોમીટર છે એમાંથી 6 કિલોમીટર બાદ કરી લો એટલે જુઓ શું લખીશું કે તળાવ માટે લંબાઈ બરાબર 9 ઓછા 6 કેટલા કિલોમીટર આવશે 3 કિલોમીટર હવે એની પહોળાઈ શોધી કાઢીએ તળાવની પહોળાઈ આટલી જ છે મતલબ કે ટોટલ પહોળાઈ 4.5 માંથી 2 બાદ કરવા પડશે 4.5 કિલોમીટર માંથી 2 કિલોમીટર બાદ કરીશું આપણને જવાબ મળશે 2.5 કિલોમીટર તો લંબાઈ થઈ ગઈ તળાવની 3 કિલોમીટર પહોળાઈ થઈ ગઈ 4.5 માંથી 2 કિલોમીટર બાદ કરીએ 2 કિલોમીટર બાદ કરીએ એટલે કે 2.5 કિલોમીટર આગળ વધીએ ચાલો હવે આપણે તળાવનું ક્ષેત્રફળ શોધી નાખીએ તળાવનું ક્ષેત્રફળ શું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી 3 પહોળાઈ કેટલી 2.5 એટલે ગુણાકાર કરે 25 તારી 75 1. કાપો એટલે 7.5 કિલોમીટર સ્ક્વેર તો આ થયું મારું સાનુકૂળ પરિણામ કારણ કે મને સવાલ એવો છે કે હેલિકોપ્ટર તૂટીને તળાવમાં પડે એની સંભાવના તો તળાવ માટે સાનુકૂળ પરિણામ કેટલા આવ્યા 7.5 બરાબર છે ચાલો તો હવે આપણે આનો જવાબ લાવી લઈએ સવાલ એમ છે કે ભાઈ હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડેની સંભાવના શોધો તો જવાબ હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડવાની સંભાવના બરાબર સાનુકૂળ પરિણામ એટલે કે તળાવનું ક્ષેત્રફળ એટલે કે 7.5 છેદમાં કુલ પરિણામ મતલબ કે કુલ એરિયા એટલે કે 40.5 ચલો હવે આને આપણું સાદું રૂપ આપીએ તો આ આપણે લખી શકીએ કે ભાઈ 75 ના છેદમાં 10 બરાબર 1 પોઈન્ટ છે એટલે તો આ પણ આપણે લખી શકીએ કે ભાઈ 405 ના છેદમાં 10 1 પોઈન્ટ છે એટલા માટે તો ચલો 10 અને 10 ઉડી જશે તો શું બચશે ઉપર 75 અને એના છેદમાં 405 વિદ્યાર્થી મિત્રો આ બંને 15 વડે ઉડી શકશે 15 ના ઘડિયામાં આવે 15 5 75 છેદમાં 15 ને 27 થી ગુણો એટલે 15 27 આ 405 થાય એટલે હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડવાની સંભાવના 5 ના છેદમાં 27 ઓકે
તો આ દાખલો અહીં ઉદાહરણ 11 પૂરો થાય છે આ સાથે આપણો આ ચેપ્ટર પણ અહીં પૂરો થાય